રાજકોટમાં જામ્યો છે વરસાદી માહોલ. સામાન્ય વરસાદમાં જ રાજકોટ શહેર પાણીમય થઈ ગયું છે. 150 ફૂટ રિંગ રોડ રામાપીર ચોકડી પર પાણી ફરી વળ્યા. નાના મોવામાં બીઆરટીએસ રૂટમાં પાણી ભરાયા છે. સિટી બસ બંધ પડી ગઈ છે. બીઆરટીએસ રૂટમાં 3 થી 4 ફૂટ સુધીના પાણી ફરી વળ્યા છે. પાણી ભરાતા ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી. આપ જોઈ શકો છો, ટુ અટવાઈ ગયા હતા. રાજકોટમાં મેઘરાજાની જોરદાર બેટિંગ. રાજકોટમાં વરસાદ બાદ રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા. 4 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં વાહન ચાલકો પરેશાન થયા. અનેક વાહનો અટકતા ત્યાં. રાજકોટના પોપટપરાના નાળામાં પણ પાણી ભરાઈ ગયા. ધોધમાર વરસાદના કારણે વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો. નાળામાં પાણી ભરાઈ જતા વાહન અસર થઈ છે. પાણી ભરાઈ જતા વાહનો પણ ત્યાંથી નીકળવાનું વાહન ચાલકો પણ ટાળી રહ્યા હતા. આ તમામ દ્રશ્યો જોયા બાદ એક જ વાત અને એક જ સવાલ ઉઠી રહ્યા છે કે પ્રી મોન્સૂન કામગીરી ક્યાં છે? તંત્રએ કયા પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી કરી છે? ચોમાસાની શરૂઆતમાં જ પાણી ભરાઈ ગયા છે. પોપટપરાના નાળામાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. અનેક લોકો ટુ વ્હીલર સહિતના વાહનો બંધ પણ પડી ગયા. ધક્કા મારવા પડે તે પ્રકારની પરિસ્થિતિ આવી. રાજકોટમાં બપોર બાદ ધોધમાર વરસ્યો. રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. ઘંટેશ્વર ચોકડી પાસે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વરસાદની હેલી જોવા મળી. ધોધમાર વરસાદ રાજકોટ શહેરના જૂના રાજકોટમાં પણ પાણી ભરાઈ ગયા. આંગણા સુધી પાણી પહોંચી ગયા હતા. તો લલુડી વોંકડી વિસ્તાર પાણી ભરાયા. દર ચોમાસામાં અહીં પાણી ભરાય છે, જોકે આ પહેલી વખત નથી. દર ચોમાસામાં આ જ પરિસ્થિતિ હોય છે. લોકોના ઘર ડૂબી જાય છે. હજુ તો આ થોડોક જ વરસાદ વરસ્યો છે. જો હજુ વરસ્યો હોત તો શું થાત? લોકોના ઘરની અંદર પાણી પહોંચી જાય છે. બપોરે 3 વાગ્યા સુધીમાં 0.80 ઇંચ જેટલો વરસાદ, 24 કલાકમાં લગભગ 1.25 ઇંચ વરસાદ વરસ્યો. અને હજુ પણ શહેરમાં સતત વરસાદ. સીઝનનો અત્યાર સુધીમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ રાજકોટમાં નોંધાઈ ચૂક્યો છે. પરંતુ એક જ દિવસના વરસાદમાં જોઈ શકો છો. રાજકોટના થોરાડા વિસ્તારમાં આવેલા પાણી ભરાયા. રોડ પર નદી વહેવા લાગી. લોકો પાણી ભરાતા અવર જવરમાં પણ તેઓને મુશ્કેલી પડી હતી. જો થોરાડાના રામનગરમાં ઘરની અંદર પાણી પહોંચી જાત એ પ્રકારની પરિસ્થિતિ થાત. હીરાસરીની પોલ ખુલી છે. વરસાદમાં ખુલી ગઈ છે આ પોલ અને પેસેન્જર પેસેજની કેનોપી તૂટી ગઈ. ચોમાસાની શરૂઆતમાં જ હીરાસર એરપોર્ટના નબળા કામની પોલ ખુલી ગઈ. દિલ્હી એરપોર્ટ બાદ રાજકોટમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી ગઈ હતી. જો કે નીચે કોઈ પેસેન્જર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. વરસાદના કારણે પાણી ભરાવાથી કેનોપી તૂટી પડી હતી. દુર્ઘટના ટેમ્પરરી ટર્મિનલની બહાર બની હોવાનું સામે આવ્યું. સમગ્ર ઘટનામાં એક પણ વ્યક્તિને જાનહાનિ થઈ નથી. આજે સતત બીજા દિવસે રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વચ્ચે શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારે 11 વાગ્યાથી 1.5 કલાક શહેરના યાજ્ઞિક રોડ, રેસકોર્સ રિંગ રોડ, કાલાવડ રોડ, ત્રિકોણ બાદ 150 ફૂટ રિંગ રોડ, રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ, માધાપર અને મુંજકા સહિતના શહેરોના તમામ વિસ્તારોમાં વરસાદ થયો. 27 જુલાઈ 2023ના રોજ હીરાસર ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજકોટથી 30 કિલોમીટરના અંતરે આવેલ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને 1032 હેક્ટરમાં ઉભું કરવામાં આવ્યું છે, જેમાં 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે અને પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23,000 ચોરસ મીટરનો છે. જ નહીં, અન્ય વિસ્તારોની પણ વાત કરીએ તો અમરેલીના લીલિયામાં અવિરત વરસાદ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લીલાની બજારોમાં પણ પાણી વહેતા થયા છે. 1 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો અને લીલિયા પાણી પાણી થઈ ગયું હતું.
દ્વારકામાં પણ બપોર બાદ મેઘરાજાની જોરદાર એન્ટ્રી. ધોધમાર વરસાદ બાદ દ્વારકાના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા. દ્વારકામાં અસહ્ય ગરમી વચ્ચે મેઘરાજાની પધરામણી થઈ અને સર્વત્ર પાણી પાણી થઈ ગયું. તો સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ અનરાધાર જમાવટ બોલાવી છે. જામનગર, અમરેલી અને ભાવનગર પંથકમાં નદીઓમાં નવા નીરની આવક થઈ. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આગામી 7 દિવસ હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે સવારથી સૌરાષ્ટ્રના જામનગર, અમરેલી, ભાવનગર અને બોટાદ પંથકમાં ધમધોકાર વરસાદ છે. સૌપ્રથમ જામનગરની વાત કરીએ. જામનગરના ધ્રોલ તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા. ધ્રોલ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડી ગયા. જોડિયા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. જામનગર ધ્રોલ પંથકના સોયલ ગામે વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું. ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા તો રોડ રસ્તા પર પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ભારે વરસાદના પગલે લોકોને ગરમીથી થોડી રાહત મળી. અમરેલી જિલ્લાની વાત કરીએ તો બાબરામાં પણ 2 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ મંડાણ કર્યું. સવારથી ભારે બફારા બાદ મેઘરાજાનું આગમન થયું. ભારે પવન સાથે વરસાદી રમઝટ બોલી, જેમાં નીલવડા, સુકવડા, આંબલીધાર તેમજ ગલકોટડી ગામે વરસાદ થયો. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. સાવરકુંડલા શહેરમાં નદી, બજાર, મેઇન બજારમાં વરસાદી પાણી વહેતા થયા. સાવરકુંડલાના મોટા ભમોદરા, વંડા, ઝીંઝુડા, કાના તળાવ, હાથસણી સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ છે. ભાવનગર પંથકની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં વરસાદી માહોલ બરાબરનું જામ્યો. બપોર બાદ ગારિયાધાર પંથકમાં સતત વરસાદી માહોલ છવાયો. 5 ટેબરા, રતનવાવ, પાચરિયા, આણંદપુર, પીપળવા, નાના ચારોડિયા સહિતના વિસ્તારમાં સતત વરસાદ છે. જેસર પંથકના બીલા, નળ, તાતણિયામાં પણ વરસાદી માહોલ છે. મોટી વડાળ, છાપરીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા. વલ્લભીપુર તાલુકામાં પણ સતત 3 દિવસથી વરસાદી ઝાપટા યથાવત છે. વલ્લભીપુર તાલુકા સહિતના પંથકમાં 3 દિવસમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો. વલ્લભીપુર તાલુકાના કંથારિયા, પાટી, ચમાડી, નવાગામ, લોલિયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે. બીજી તરફ બોટાદના બરવાડામાં સતત 2 દિવસથી વરસાદ યથાવત છે. બરવાડા શહેર સહિત ગ્રામ્ય વિસ્તાર મીદાણા, નાવડા, વાઢેડામાં વરસાદ છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશ છે. હવામાન વિભાગે ભારે આગાહી વ્યક્ત કરી છે. આગામી 7 દિવસ રાજ્ય પર ભારે છે. રાજ્યમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે. મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ઉત્તર પૂર્વ અરબ સાગર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તથા અરબ સાગરમાં વિન્ડ શિયર સર્જાવાના કારણે 2 દિશા તરફથી આવતા પવનો એકબીજા સાથે ટકરાય છે, જેના કારણે વરસાદની સંભાવના વધી ગઈ છે. સૌરાષ્ટ્ર વિભાગે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આજે સાર્વત્રિક વરસાદ આગાહી છે. સાથે સૌરાષ્ટ્રમાં 3 દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. હાલમાં મધ્ય ગુજરાતના ભાગો એટલે કે અમદાવાદ, ગાંધીનગર આસપાસના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારે ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસવાની સાથે કાળા ડિબાંગ વાદળો બંધાયા. અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો. આ સાથે જ વાતાવરણમાં વરસાદને કારણે ઠંડક ફેલાઈ ગઈ. આજે પણ મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયાકાંઠામાં ઝડપી પવન ફૂંકાવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી. આ સ્થળો પર 35-45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્રના તમામ ડેમ થઈ જશે ઓવરફ્લો. આગાહી કર રમણીક વામચાએ કરી મોટી આગાહી. સૌરાષ્ટ્રવાસીઓ સાવધાન થઈ જજો. જુલાઈ મહિનામાં પડી શકે છે સાંબેલાધાર વરસાદ. સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમો થઈ શકે ઓવરફ્લો. આમે નહીં પરંતુ આગાહીકાર રમણીક વામજાએ મોટી આગાહી કરી છે. આગામી દિવસોમાં વરસાદ ભૂકા કાઢશે. જુલાઈમાં 2-10 ઇંચ વરસાદ ખાબકશે. મોટા ભાગના ડેમ ઓવરફ્લો થશે. ચંદ્ર ફરતે કુંડાળુ જોવા મળતા સારા વરસાદના સંકેત હોવાનું આગાહીકાર જણાવે છે. આ ઉપરાંત ગરમી અને પવનનું જોર પણ વધવાની વાત કરી છે. તો 7મા-8મા પણ શ્રીકાર વરસાદની આગાહી. પણ તો ચંદ્રમામાં કુંડાળું હોય એટલે વરસાદ 2-10 ઇંચ વરસાદ થાય અને 100% વરસાદ થાય.
નવાઈની વાત એ છે કે આ વર્ષે નવરાત્રીમાં વરસાદ પડવાની તેમજ 55-60 ઇંચ વરસાદ થવાની વાત કરી છે. તો ભાદર સહિત સૌરાષ્ટ્રના ડેમ તેમજ નર્મદા ડેમ પણ ઓવરફ્લો થવાની આગાહી કરાઈ છે. મહત્વનું છે કે છેલ્લા 33 વર્ષથી ભરલી વાક્ય આકાશી કશ તેમજ વનસ્પતિની હિલચાલને ધ્યાને લઈ રમણીક વામજા વરસાદની આગાહી કરી છે. તેઓએ કહ્યું કે ચંદ્ર ફરતે કુંડાળુ થાય તો 2 દિવસમાં અતિ ભારે વરસાદ થાય છે. ગત વર્ષે પણ આ કુંડાળું જોવા મળ્યું હતું. વલસાડના તિથલ દરિયા કિનારે ઉછળી રહ્યા છે તોતિંગ ઊંચા મોજા. પ્રવાસીઓને દરિયા કિનારે જવાની મનાઈ ફરમાવી. દરિયા કિનારે ફરવાના શોખીન માટે એક ચેતવણી છે. વરસાદની સીઝનમાં દરિયા કિનારે જતા પહેલા 100 વાર વિચારજો, કારણ કે દરિયામાં જોવા મળ્યો છે કરંટ. જી હા, વલસાડના જાણીતા તિથલ બીચ પર પ્રવાસીઓ માટે મનાઈ ફરમાવવામાં આવી છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે. આથી ચોમાસા દરમિયાન દરિયો તોફાની રહે છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. લોકોને પણ દરિયા કિનારાથી દૂર રહેવા સૂચના આપી દેવાઈ છે. ચોમાસામાં વરસાદી માહોલમાં દરિયો તોફાની રહેતો હોવાથી સલામતીના ભાગરૂપે પર્યટકોને દરિયા કિનારા પર જવાની રોક લગાવી દેવામાં આવી છે. સામાન્ય દિવસોની સરખામણીમાં દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. બીચ પર દોરડા બાંધી આડસ ઉભી કરી લોકોને દરિયા કિનારાથી દૂર રાખવાના પ્રયાસ કરવામાં આવે છે. પ્રવાસીઓને દરિયા કિનારાથી દૂર રાખવા તિથલ બીચ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 1200 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી ખારીકટ કેનાલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ખારીકટ કેનાલનું 1200 કરોડના ખર્ચે કામ ચાલી રહ્યું છે. એમસીની સામાન્ય સભામાં ખારીકટ કેનાલની કામગીરીને લઈ વિપક્ષે ભાજપ પર આક્રમ પ્રહાર કર્યા હતા. વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આરોપ મુકતા કહ્યું કે 1200 કરોડના ખર્ચે ચાલી રહેલા કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થયો છે. કેનાલની ડિઝાઇન કોઈને જાણ કર્યા વિના રાતોરાત બદલી દેવામાં આવી છે. પ્રીકાસ્ટ બોક્સના બદલે તમામ આરસીસી વોલ બનાવી ભ્રષ્ટાચાર કર્યો હોવાના આરોપ લગાવ્યા છે. ભાજપે એમસીના કમિશનરને આગળ કરી દીધા છે. ટેન્ડરની શરતોનો ભંગ કરવામાં આવ્યો છે. સંતોષકારક જવાબ ન મળે તો હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી. વિપક્ષના નેતાના આક્ષેપોને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ નકારી છે. તેમણે કહ્યું કે ખારીકટ કેનાલ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે અને આ કેનાલને આશીર્વાદ રૂપ માની રહ્યા છે. જોકે વિપક્ષે મુકેલા આક્ષેપનો કમિશનરે જવાબ આપ્યો છે. પ્રીકાસ્ટ જરૂર લાગશે, ત્યાં જ ઉપયોગ થશે. ટેકનિકલ અભિપ્રાય મુજબ ડિઝાઇનમાં બદલાવ કર્યો છે. ક્વોલિટીમાં કોઈ ફરક નહીં થાય તેવું આશ્વાસન આપ્યું છે. વડોદરામાં 15 ફૂટની ગટર લાઈન અચાનક બાસી ગઈ. લોકોએ અંદર જોયું તો ખબર પડી કે અહીં તો 40 ફૂટની ગુફા જેવો ખાડો છે. જાણે કે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ખાડે ગયું છે. મનપા ક્યારેક પુલને લઈને ચર્ચામાં રહે છે તો ક્યારેક ઘટનાઓને લઈને. હવે ફરી એકવાર મનપાનું તંત્ર સામે લોકોનો આક્રોશ ચરમ સીમાએ છે. વરસાદની સીઝનમાં ફરી એકવાર વડોદરા વાસીઓ પર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો. જુઓ આ દ્રશ્યો. કારેલીબાગ વિસ્તારના છે. શહેરમાં હજુ તો વરસાદી જમાવટ જ કરી નથી. ત્યાં 15 ફૂટની ગટર લાઈન બેસી ગઈ છે. ઉપરથી મજબૂત દેખાતા રોડની નીચે પોલમપોલ છે. આશરે 40 ફૂટ લાંબી ગુફા દેખાતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો. ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈ નહીં. જોકે મનપાએ ખાડા પર કોર્ડન કરી પોતાની જવાબદારી જરૂરી કરી દીધી છે. હવે લોકો રામ ભરોસે ચાલજો. તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી કરવાને બદલે બોર્ડ લગાવીને સંતોષ માની લીધો છે. ધોધમાર વરસાદ પડે તે પહેલા વહેલી તકે સમારકામ કરવાની માંગ ઉઠી છે. જૂનાગઢમાં ભર વરસાદમાં ચાલી રહી છે નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરી. જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર પ્રવાસીઓ માટે ફરવાલાયક સ્થળ છે. આ તળાવની રોનકમાં 4 ચાંદ લગાવવા કરોડોનું આંધણ પણ મુકાયું, પરંતુ કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે જેણે તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે. જુઓ, ભર વરસાદમાં કોઈ કામ કરે ખરું, સિમેન્ટ અને પાણીને કોઈ મેળ ન બેસે, છતાં પણ આ શ્રમિકો ભર વરસાદમાં બ્યુટીફિકેશનનું કામ મન લગાવીને કરી રહ્યા છે, જેના ફોટો પણ વાયરલ થયા છે. ચાલુ વરસાદે સિમેન્ટ કોન્ક્રીટનું કામ ચાલુ છે અને તેવા ફોટો પણ વાયરલ થયા છે. નરસિંહ મહેતા સરોવરનું 70 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનનું કામ ચાલી રહ્યું છે. લોટ પાણીને લાકડા જેવો ઘાટ અહીં સર્જાયો છે. એમએલએ સંજય કોરડિયાએ મનપા કમિશનરને રજૂઆત પણ કરી છે અને સાથે કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. જોકે ધારાસભ્યની રજૂઆત બાદ મનપા કમિશનરે પણ સૂચના આપી દીધી છે કે આ પ્રકારની બેદરકારી ન દાખવે. ગોધરા નીટ કૌભાંડમાં હવે આરોપીઓના 4 દિવસના કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને 4 શહેરોમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે.
ગોધરા નીટ કાંડમાં સીબીઆઈએ 4 આરોપીઓની કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે. પંચમહાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. સીબીઆઈએ 4 આરોપીના 4 દિવસની કસ્ટડીના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે 2 જુલાઈ સાંજે 4:30 કલાક સુધીના કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી તુષાર ભટ્ટ, વિભોર આનંદની પણ સઘન પૂછપરછ કરાશે, તો આરિફ બોરા અને પુરુષોત્તમ શર્માના પણ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીઓના સીબીઆઈ કસ્ટડીમાં આવ્યા બાદ મોટા ખુલાસા થવાની શક્યતા છે. તો સીબીઆઈની બીજી ટીમ રાજ્યના પરીક્ષાર્થીઓની પૂછપરછ કરીને નિવેદનો લીધા હતા. સીબીઆઈએ પરીક્ષાર્થીઓ અને વાલીઓની પૂછપરછ તુષાર ભટ્ટ, પરશુરામ રોય અને આરિફ બોરા સાથે કનેક્શન સહિતના પાસ કરાવવા માટે નાણાં આપ્યા છે કે કેમ તેની પૂછપરછ કરી હતી. સીબીઆઈએ ગુરુવારની મોડી રાત સુધી જય જલારામ સ્કૂલના સંચાલક દીક્ષિત પટેલની પૂછપરછ કરીને નિવેદનો લીધા. સીબીઆઈની તપાસમાં પરપ્રાંતીય પરીક્ષાર્થીઓના સરનામા પંચમહાલ અને વડોદરા બતાવ્યા હતા, તથા રાજ્ય બહારના પરીક્ષાર્થીઓએ ગોધરા સેન્ટરની પસંદગી કરીને ગુજરાતી ભાષા સિલેક્ટ કરી હતી, જેની તપાસ કરવા ગોધરા કોર્ટમાં સીબીઆઈએ આરિફ બોરા, તુષાર ભટ્ટ, આનંદ વિભોર તથા પરસોત્તમ શર્માની કસ્ટડી લઈને પૂછપરછ કરશે. આ માત્ર ગોધરાની વાત નથી, દેશના 24 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત છે. સાથે જ OMR શીટ સાથે ચેડા કરવામાં અન્ય કોઈ આરોપી સંડોવાયેલ છે.